શૈતો ને રઝીમ બિસ્મિલાહમાને રહીમ શરૂ કરું છું અલ્લા તાલાના નામથી જે અત્યંત કૃપાળું અને દયાળુ છે વિદ્યાર્થીની બહેનો હું તમારી ગુજરાતી વિષયની શિક્ષિકા હાજરા બહેન હકીમ આજે ધોરણ નવની વિદ્યાર્થીનીઓ માટે ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી ગદ્ય બાર સખી માર્કંડી ગદ્યની વિસ્તૃત સમજ વિભાગ બે શીર્ષક અંતર્ગત આ વિડીયો બનાવી રહી છું આશા રાખું છું કે મારો આ વિડીયો તમને ગમશે ગદ્ય બાર સખી માર્કંડી સાહિત્યકાર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ઉપનામ કાકા સાહેબ કાલેલકર સાહિત્ય પ્રકાર પ્રવાસ નિબંધ સંકલન લોકમાતામાંથી કાકા સાહેબ કાલેલકરનું પ્રવાસ નિબંધ સખી માર્કંડી અહીં સખી એટલે સહેલી મિત્ર દોસ્ત માર્કંડી એ નદીનું નામ છે માર્કંડી શું છે તો નદીનું નામ છે તો સખી માર્કંડી ભારતની નદીઓ વિશેના એમના પુસ્તક લોકમાતામાંથી લેવામાં આવ્યો છે તો સખી માર્કંડી પ્રવાસ નિબંધ કયા પુસ્તકમાંથી લેવામાં આવેલ છે તો સખી પ્રવાસ નિબંધ લોક લોકમાતા નામના પુસ્તકમાંથી લેવામાં આવેલ છે આપણી સંસ્કૃતિમાં નદીને માતા કહી છે માતા તરીકેનું સન્માન મળ્યું છે આપણે સુરતી લોકો તાપી મૈયા નર્મદા મૈયા માનો દરજ્જો આપીએ છે માં પણ આ નિબંધમાં લેખક નદીને શું કહીને સંબોધન કરીએ છીએ તો આપણી સંસ્કૃતિમાં નદીને માતા કહીને સંબોધન કરીએ છીએ લેખકના ગામ પાસેથી વહેતી માર્કંડીના સાથે એમનું બાળપણ વીત્યું હોવાથી એક વિશેષ ભાવ એની સાથે અનુભવ્યો છે માર્કંડીનું સૌંદર્ય એની મૈત્રી નિકટતા વર્ણવીને લેખકે નદીનું અલગ સ્વરૂપ પ્રગટ કર્યું છે તો આ પ્રવાસ નિબંધમાં કઈ નદીની વાત કરવામાં આવી છે તો આ પ્રવાસ નિબંધમાં માર્કંડી નદીની વાત કરવામાં આવી છે ચાલો વિદ્યાર્થીની મિત્રો તો હવે આપણે આપણા ગદ્યની શરૂઆત કરીએ અને સમજીએ ઠીક છે ગદ્યની શરૂઆત થાય છે શું દરેક નદી માતા હોય છે ના માર્કંડી તો મારી નાનપણની સખી છે એ એટલી નાની છે કે એને હું મોટી બહેન તરીકે પણ ન ઓળખાવી શકું જો લેખક શું કહે છે કે શું દરેક નથી માતા હોય કે ના માર્કંડી તો મારી નાનપણની મારા બાળપણની સહેલી છે સખી છે પણ એટલી નાની છે કે એને હું મારી મોટી બહેન પણ નહીં કહી શકું અમારા ખેતરમાં અમારા એટલે લેખકના ખેતરમાં ઉમરાના જળ તરે બપોરની છાયામાં બેઠો હોઉં ત્યારે માર્કંડીનો મંદ પવન મંદ એટલે ધીમો પવન અનિલ સમીર વાયુ હવા આ બધા પવનના સમાનાર્થી છે તો મંદ પવન જરૂર બોલાવવાનો માર્કંડીના કાંઠે કેટલી વાર બેઠો છું અને પવનના મોજાથી ડોલતા ઘાસના પાન કલાકો સુધી જોયા કર્યા છે માર્કંડીના કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી ખાસ ફૂલો નથી જાત જાતના રંગવાળા પતંગિયા નથી રૂપાળા પથરાયેલ નથી પોતાના કલકુજિતથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત ક્યાંથી જ હોય કલકુજિત એટલે કલરવથી અસ્વસ્થ એટલે બેચેન કરી મૂકે પ્રપાત એટલે ધોધ એટલે માર્કંડી નદી એટલી નાની છે કે એ ધોધના જેમ પણ કશે પડતી નથી કે એના વ્યક્તિ બેચેન થઈ જાય ત્યાં છે ફક્ત શાંતિ એટલે માર્કંડી નદી પાસે શું છે માત્ર પ્રેમણ શાંતિ છે આગળ વધીએ ભરવાડો કહે છે કે માર્કંડી વૈજનાથના ના આવે છે તો માર્કંડી ક્યાંથી આવે છે વૈજનાથના ડુંગરમાંથી આવે છે મને એનું મૂળ શોધવાની કદી ઈચ્છા થઈ નથી અમારા તાલુકાનો નકશો હાથમાં આવે તો એમાં માર્કંડીની લીટી હું ન શોધું કેમ કે તેમ કરતાં એ સખી મટી નદી થઈ જાય મને તો એના પાણીમાં મારા પગ બોળીને બેસવાનું જ ગમે છે લેખકને શું ગમે છે તો કે માર્કંડી નદીના પાણીમાં પગ બેસવાનું ગમે છે પગ કે તરત જ ખડખડ ખડખડ એવો અવાજ શરૂ થાય પાણીના વહેણમાં પગનો અવરોધ ઊભો થાય પગ નાખીએ એટલે પાણી પગ સાથે અથડા અથડાઈને જાય એટલે કેવો અવાજ થાય ખડખડ ખડખડ નાનપણમાં અમે કેટલીય વાતો કરતા એકબીજાનો સહવાસ જ અમારા આનંદને માટે બસ થતો સહવાસ એટલે સંગાત લેખક કહે છે કે નાનપણમાં માર્કંડીનો સંગાથ જ મારા માટે આનંદ હતો માર્કંડી શું બોલે છે તે સમજવાની હું દરકાર ન કરું અને હું જે બોલું એનો અર્થ કરવા માર્કંડી ન થોભે દરકાર પરવા તમાર ઘરજ અમે એકબીજાને ઉદ્દેશીને બોલીએ છીએ એટલું જ બંનેને બસ હતું ભાઈ બહેન ઘણે વર્ષે મળે એટલે એકબીજાને હજાર સવાલ પૂછે પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી જિજ્ઞાસા એટલે કુતૂહલ કંઈક જાણવાની ઈચ્છા નથી હોતી એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર હોય છે જો ઘણે વર્ષે ભાઈ બહેન મળે ઓ ભાઈ તું કેમ છે કેવું છે તમે સારી છે ને મજામાં છે ને તારા ઘરે બધા કેમ છે શું કરે છે બધા સવાલો એક સામટા નીકળે એ કંઈ કંઈ કુતુહલ વસ નહીં પણ બસ પ્રેમપૂર્વક સવાલ સો પૂછ્યો અને જવાબ સો મળ્યો એ તરફ ધ્યાન રાખવા જેટલી સ્વસ્થ વૃત્તિ પ્રેમ મિલન વખતે ક્યાંથી રહે સમજ પડે છે કે સવાલ શું પૂછે ને જવાબ શું આવે છે સામેથી એ બધું પ્રેમ મિલન વખતે ખબર પડતી નથી માર્કંડીના કાંઠે કાંઠે હું ગાતો ફરું અને માર્કંડી સાંભળતી જાય સોળ મે વર્ષે પોતાને લઈ જવા આવેલા યમરાજને શિવ ભક્તિને જોરે પાછા ઠેલનાર માર્કંડીય ઋષિનું આખ્યાન ગાતા મને કેટલો આનંદ થતો અહીંયા આ એક નાનકડી વાર્તા કહી શકાય તે અહીંયા લેખકે મૂકેલી છે કે બાળપણના અંદર એમને કા કથાના આધારે કે યમરાજને સોળ વર્ષે પોતાને લઈ જવા આવેલા યમરાજને શિવભક્તિના જોરે માર્કંડીય ઋષિનું આ એક આખ્યાન છે એ એમ કે કે એમને કેટલો આનંદ થયો હશે એ આપણું આગળ ભણવામાં આવે છે એમાં વાર્તા એમ છે કે મુરકુંડુ મુર્કુંડુ ઋષિને સંતાન નથી હોતી એથી એ તપશ્ચર્યા કરે છે કોની તપશ્ચર્યા કરે છે તો સ્વયં મહાદેવની ભગવાન શંકરની પ્રસન્ન થાય છે તેમની તપસ્યા કરે છે તો અને મહાદેવ વરદાનમાં આપવાનું કહે છે પણ વરદાનમાં શરત મૂકી દે છે એ શરત કઈ હોય છે કે કાં તો તને કોની મૃકંડુ ઋષિને કાં તો સોળ વર્ષ જીવનાર સદ્ગુણી બાળક આપું કાં તો સો વર્ષ જીવનાર મૂઢ એટલે કે મૂર્ખ બાળક આપો તમે પસંદ કરો હવે શું થાય મૃકંડુ ઋષિ અને એમના પત્ની અંદર ચર્ચા કરવા લાગ્યા અને બંને કહ્યું હવે બેમાંથી કયો વર પસંદ કરવો અહીંયા વર એટલે વરદાન આશીર્વાદ હવે અહીંયા શું આપણે પસંદ કરીએ ઋષિએ ફક્ત સોળ જ વર્ષ ભલે જીવે એ જ કુલ ઉદ્ધારક થશે કુલ ઉદ્ધારક એટલે કુળનો ઉદ્ધાર કરનાર ખાનદાનનું નામ રોશન કરનાર બનશે એમ ઘણી બંને જણાએ એ જ માંગી લીધો માર્કંડે અને છોકરાનું નામ શું રાખવું મૃકુંડા ઋષિના છોકરાનું નામ પુત્રનું નામ માર્કંડે હવે માર્કંડે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય એટલે કે મોટો થતો જાય તેમ તેમ મા બાપના વદન મ્લાન થતા જાય મા બાપ માં અને બાપ દ્વંદ્વ સમાસ થાય અને મ્લાન મ્લાન વદન એટલે કરમાયેલા જાય જેમ જેમ છોકરો મોટો થતો જાય મા બાપને તો ચિંતા થાય હવે શું થશે કેમ કે એને તો સ્વયં મહાદેવે વરદાન આપ્યું છે એ તો સોળ જ વર્ષ જીવશે હવે મા બાપનું ટેન્શન વધી ગયું અહીં અહીં મા બાપના ચહેરા એકદમ કરમાયેલા થવા લાગ્યા હવે શું થાય છે આગળ યુવાન માર્કંડેય પૂજામાં બેઠો છે જો અહીંયા આ શબ્દ સમજવા જેવો પૂજા ને પૂંજા જો પૂજા બોલે તો આપણે જે આરતી કરીએ ભગવાનની આરાધના પૂજા કરીએ એ પણ પૂંજા અનુસ્વરૂનો ઉચ્ચાર કરીએ તો કચરો થઈ જાય એટલે શબ્દ ભેદે અર્થભેદ એમાં આવી શકે પૂજા ને પૂંજા ને પૂંજી પૂંજી એટલે જમા પૂંજી આપણી સમજ પડે છે આગળ યમરાજ પોતાના પાડા પર બેસીને આવ્યા પણ શિવલિંગને ભેટી પડેલા યુવાન સાધુને અડકવાની એમની હિંમત કેમ ચાલે શું થયું હતું કે આ જે માર્કંડેય પૂજામાં બેઠેલો હતો એણે શિવલિંગને એકદમ શિવલિંગને ભેટેલો હતો યમરાજ તો આવ્યા પાડા પર બેસીને પણ એમને આ જે પૂજામાં બેઠેલા ભગવાનના શિવલિંગને એકદમ વળગી ગયા હતા એ રીતના હતા તો એમની હાથ કેમ લગાડે હા ના કરતા આખરે પાસ ફેંક્યો પાસ એટલે ફાંસો ગાડીઓ એમ કહી શકીએ આપણે ત્યાં લિંગ માંથી ધારી શિવજી પ્રગટ થયા ત્રિશુળ ધારી એટલે હાથમાં ત્રિશુર લઈને ભગવાન શંકર એટલે મહાદેવ પ્રગટ થઈ ગયા અને દૃષ્ટતા માટે યમરાજને સાંભળવું પડ્યું દૃષ્ટતા એટલે હિંમત ન ફટાય કે જે મારી પૂજામાં બેઠો છે મારી આરાધના કરે છે એના ગળામાં તમે પાસ પેકેજ જ કઈ રીતે શકો અહીંયા એની યમરાજની ધૃષ્ટતા માટે એમણે ભગવાન શંકરનું સાંભળવું પડ્યું મૃત્યુંજય મહાદેવના દર્શન થયા મૃત્યુ પર જેણે વિજય મેળવ્યો છે એવા મૃત્યુંજય મહાદેવના દર્શન થયા પછી માર્કંડેને મૃત્યુની બીક ક્યાંથી રહે એ સ્વયં મૃત્યુના મૃત્યુંજય મૃત્યુ પર જય વિજય મેળવનાર મહાદેવ જ જોઈ લીધા એટલે હવે શું થવાનું છે એમને એમના મૃત્યુની બીક જ નહીં રહી એને આયુધારા હજી વહે છે એની આયુધારા એટલે એની ઉંમર હજી વહી રહી છે સમજ પડી ગઈ આખી વાર્તાના અંદર આગળ વધીએ આપણે કે કોલેજમાં ભણતો ત્યારે પરીક્ષા પછી અમારા અમારી ભાઈબીજ થતી પરીક્ષા પરિવતા ઈક્ષા સંધિ છૂટી પડે લરણીના દિવસો હોય બબ્બે દિવસ મારે ખેતરમાં જ ગાળવાના હોય ત્યારે માર્કંડી મને શકરિયા પણ આપતી શકરિયા એટલે જેને આપણે પેલા કહે સ્વીટ પોટેટો શક્કરિયા ખીર પણ બને જેની જેનું શાક પણ બને બરાબર અને આમ પણ ખવાય ગામડેના લોકો કોલસાની ઉપર શેકીને એને ખાય બરાબર એ શકરિયા પણ આપતી અને અમૃત જેવું પાણી પણ પાતી અમૃત જેવું એટલે કે મીઠું પાણી પણ પાતી કોણ તો કે માર્કંડી નદી રાત્રે એ ત્રઢથી દૂજે છે કે શું એ જોવા હું જાઉં ત્યારે પોતાના અરીસામાં મને મૃગ નક્ષત્ર બતાવતી સમજ પડે છે રાત્રે નદી શાંત હોય છે એટલે નદીના શાંત પટની ઉપર આખો આકાશના તારા ચંદ્ર નીચે એની છબી પડે તો તે અહીંયા કહે છે કે જાણે પોતાના અરીસામાં મને મૃગ નક્ષત્ર બતાવતી આજે પણ જ્યારે જ્યારે અમારે ગામડે જાઉં છું ત્યારે ત્યારે માર્કંડીને મળ્યા વગર રહેતો નથી પણ હવે પહેલાની પેઠે એ મારી સાથે ઘેલ કરતી નથી ઘેર એટલે મજા જરાક સ્મિત કરી મૌન જ ધારણ કરે છે એના સુકુમાર વદન પર પહેલાનું લાવણ્ય નથી જોઈ શકતો લાવણ્ય એટલે સૌંદર્ય સૌંદર્ય પણ એના સ્નેહની ગંભીરતા વધી છે પ્રકૃતિનો આનંદમાંથી ખ્યાલ આવી ગયો તમને આ ગધિયાની અંદર હવે એના શબ્દાત જોઈ લો કે પ્રપાત એટલે કે ધોધ કુલ ઉદ્ધારક કુળનો ઉદ્ધાર કરનાર મ્લાન કરમાયેલું નિસ્તેજ લાવણ્ય સુંદરતા પાશ ફાસલો દૃષ્ટતા વધુ પડતી હિંમત કે ઉદ્ધતાય વિરોધી શબ્દ જુઓ સાધારણ અસાધારણ સ્વસ્થ અસ્વસ્થ ઈચ્છા અનિચ્છા વરદાન શાપ પ્રગટ અપ્રગટ સ્મિત રુદન મંદ જલદ અને રુધિપ્રયોગ આયુ ધારા વહેવી એટલે કે જીવતા રહેવું આશા રાખું છું વિદ્યાર્થીની મિત્રો કે તમને મારા દ્વારા અપાયેલી ગધ્યની આ સમજૂતી ગમી હશે તમારે જે ગધ્ય સમજાવતા સમજાવતા જે મેં શબ્દાંત લખ્યા છે તે અને આ શબ્દની સમજૂતી વિરુદ્ધાતી અને રૂઢિપ્રયોગ નોટમાં લખી લેવાના છે અને હવે વિડીયો નંબર ત્રણ વિભાગ ત્રણ કરીને હું જે વિડીયો બનાવીશ એમાં તમને હું સ્વાધ્યાયની ચર્ચાની કરીશ તમારી જોડે અને તમારે ત્યાર પછી સ્વાધ્યાય લખવાનું છે ઓકે અલ્લાહ હાફિઝ